સમાચારોની શરૂઆત કરી. વડોદરામાં પાણી ઉછર્યા બાદ નેતાઓ પહોંચ્યા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વડોદરામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પૂર અસરગ્રસ્તોને મળ્યા. વડોદરાના છાણી વિસ્તારમાં અમિત ચાવડા પૂરગ્રસ્તોની મુલાકાત લેતા હતા. તે દરમિયાન પડ્યો ભૂવો, જેમાં એક મીડિયાકર્મીને આવી ઈજા. વડોદરામાં આવેલા ચાંદોદમાં નર્મદા નદીમાં પાણીની આવક થઈ. ઓરસંગ નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે થઈ આવક. ચાંદોદમાં નર્મદા નદી બે કાંઠે તો મલ્હાર ઘાટના 20 પગથિયા ડૂબ્યા પાણીમાં. વડોદરાના ચાંદોદ કરનાળી વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો. જૂના માંડવા ગામ પાસેનું નાળું ધોવાયું. નાળું ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો. વડોદરાના ડભોઈમાં વરસાદની ધુવાધાર બેટિંગ. 3 ઇંચ વરસાદમાં ડભોઈના મહુડી, ભાગોળ, માછવાડ અને જનતાનગર વિસ્તાર પાણીમાં તો અનેક હોટલમાં પણ ભરાયા વરસાદી પાણી. વડોદરા બાદ હવે ડભોઈનો વારો. ઢાઢર નદીમાં પૂર. 6 ગામો સંપર્ક વિહોણા. દગીવાડા, બબોજ, પીરપુર ગામ સંપર્ક વિહોણા બન્યા તો ડભોઈની ઘણી સોસાયટીઓમાં પણ ભરાયા પાણી. નર્મદા જિલ્લામાં રાતથી ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. નર્મદા જિલ્લામાં અત્યાર સુધી 8 ઇંચ તો રાજપીપળામાં 6 ઇંચ વરસાદ તો સત્યમનગર, કાછિયાવાડ અને સ્ટેશન રોડ પર ભરાયા પાણી. નર્મદાના 5 તાલુકામાં રાતથી ધોધમાર વરસાદ. નર્મદામાં અત્યાર સુધી નોંધાયો 8 ઇંચ વરસાદ. રાજપીપળાના અનેક વિસ્તારો પાણીમાં. રાજેન્દ્ર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ઘરવખરીને પહોંચી રહ્યું છે ભારે નુકસાન. છોટાઉદેપુરના ક્વાંટમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ. મધ્યપ્રદેશના ઉપરવાસના પાણીને પગલે ક્વાંટમાં આવ્યું પૂર. કરા નદી બે કાંઠે વહેતા ક્વાંટ ગામ બેટમાં ફેરવાયું. છોટાઉદેપુરના ચિકુંદ્રથી પસાર થતી હેરણ નદી બે કાંઠે. ચિકુંદ્રથી કોસિંદ જતા 7 થી 8 ગામોનો સંપર્ક કપાયો. હેરણ નદી પરનો લો લેવલનો કોઝવે પણ પાણીમાં. છોટાઉદેપુરમાં ઘણી નદીઓમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં વરસાદને પગલે હેરણ નદી બે કાંઠે. હેરણના કાંઠા વિસ્તારના લોકોમાં ચિંતા. છોટાઉદેપુરના ક્વાંટમાં 6 થી 8 વાગ્યાના ગાળામાં 4.5 ઇંચ વરસાદ. ક્વાંટ ગામ બેટમાં ફેરવાયું. રવિવારે રજા હોવાથી કોઈ પણ અધિકારી ગામમાં ન આવ્યું હોવાનું આવ્યું સામે. લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો આવ્યો વારો. છોટાઉદેપુરમાં તણાતા એક યુવકને બચાવાયો. ક્વાંટમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા વરસાદી પાણીમાં તણાતા યુવકને ગ્રામજનોએ બચાવ્યો. છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડતા બોડેલીની મેરિયા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ. જીવના જોખમે લોકો રસ્તો પાર કરવા થયા મજબૂર. પુલ બનાવવાની માંગ છતાં અમલ નહીં. પાણી હોવાથી બોડેલી જવા 5 કિલોમીટરનો ફેરો કરવા લોકો મજબૂર. છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદ બાદ સંખેડા તાલુકાના કેટલાક ગામ પડ્યા વિખૂટા. જિલ્લાની ઢાઢર નદીનું જળસ્તર વધતા કંટેશ્વર ગામમાં ભરાઈ રહ્યા છે નદીના પાણી. દર વર્ષે સર્જાતી આ પરિસ્થિતિથી લોકો પરેશાન. આણંદના બોરસદ તાલુકામાં ભારે વરસાદ વરસતા રાજવાસણાના મણિનગરનો રસ્તો પાણીમાં ગરકાવ. કાંસી સફાઈ ન થતા રસ્તા પર ભરાયા પાણી. રાજકોટના ન્યારી બે ડેમમાં પાણીની આવક થતા 1 ફૂટ ઓવરફ્લો થવાનું બાકી તો મોડી રાત્રે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. ન્યારી ડેમમાંથી છોડાયેલ પાણીથી પડધરીના 8 ગામોના ખેડૂતોને પહોંચશે ફાયદો. રાજકોટમાં હજુ પણ નથી ઓસરા વરસાદી પાણી. સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં હજુ પણ ભરાયા છે પાણી. સ્થાનિક તંત્રે પંપિંગ કરી નથી નીકાળ્યું પાણી. હોસ્પિટલના મીટર રૂમમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. ઉપરવાસમાં વરસાદ બાદ રાજકોટના જળાશયોમાં આવ્યા નવા નીર. આજે ડેમ પર જોવા મળ્યો રમણીય નજારો. મોટી સંખ્યામાં લોકો રવિવારની મજા અને આજના પ્રાકૃતિક સૌંદર્યને માણવા પહોંચ્યા ડેમ સાઇટ પર. અત્યાર સુધી આજે 2, 3 અને ન્યારે 2 ડેમમાં થઈ ચૂક્યો છે ઓવરફ્લો. રેસ્ક્યુ કરવા ગયેલી એનડીઆરએફની બોટ પાણીમાં ધસડાઈ. ગણદેવી તાલુકાના વાંગરી ગામ પાસે ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરવા ગઈ હતી એનડીઆરએફની ટીમ. ફસાયેલા લોકો સહિત એનડીઆરએફની ટીમના જવાન પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા. ગણદેવીના ભાટા કમલઠા ગામે ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવા વડોદરાના હેલિકોપ્ટર પહોંચ્યા નવસારી. ભાટા કમલઠા ગામમાં વરસાદી પાણીમાં 30 થી 40 લોકો ફસાયા હોવાની આશંકા. ફસાયેલા લોકોને એરલિફ્ટ કરીને બચાવી લેવાયા. ભારે વરસાદ બાદ નવસારીના બિલીમોરામાં કેડસમાં પાણી ભરાયા. કાવેરી અંબિકા પૂર્ણા નદીની સપાટી વધતા થઈ અસર. ચીખલીના કાંઠાના હરણ ગામના 70 પરિવારનું કરાયું સ્થળાંતર. કાવેરીના કાંઠાના સદપુરના 43 લોકોનું કરાયું સ્થળાંતર. એનડીઆરએફની ટીમ શહેરમાં બચાવ કામગીરીમાં લાગી. ભારે વરસાદ બાદ નવસારીની તમામ નદીઓ બે કાંઠે. બિલીમોરા અને ચીખલીના ઘણા વિસ્તારો પાણીમાં. એનડીઆરએફની એક ટીમ પણ બિલીમોરામાં તહેનાત. ભારે વરસાદને પગલે નવસારીના ચીખલીના હરણ ગામના 70 પરિવારનું સ્થળાંતર. તો કાવેરીના સદરપોરના 43 લોકોનું જ્યારે કે બિલીમોરાના દેસરાના 122 લોકોનું કરાયું સ્થળાંતર. એનડીઆરએફની ટીમ બિલીમોરા અને ગણદેવીમાં તહેનાત. નવસારી જિલ્લામાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદને પગલે અંબિકા કાવેરી પૂર્ણા નદીમાં આવ્યું ઘોડાપુર. અંબિકા નદીમાં પૂરના કારણે નદી કાંઠાના
સુનાવડી ગામમાં ભરાયા ઘૂંટણસમા પાણી અને નદી કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ. લોકોને નદી કાંઠેથી દૂર ખસી જવા કરાઈ અપીલ. ભારે વરસાદ બાદ દક્ષિણ ગુજરાત જળબંબાકાર, રોડ પર પાણી ભરાતા નવસારી ગણદેવ સ્ટેટ હાઈવે કરી દેવાયો બંધ. નવસારીમાં અંબિકાબાદ કાવેરી નદી પણ બની ગાંડી. તૂર કાવેરી નદીમાં ઘોડાપૂરને પગલે કાંઠાના ગામોને અપાયું એલર્ટ. ચીખલીના ઘેટકી, વાંકલ, વજીફા, ફળિયા વિસ્તાર પાણીમાં. નવસારીમાં ભારે વરસાદ બાદ કલેક્ટરનું ટ્વીટ. અંબિકા કાવેરી ભયજનક સપાટીએ પહોંચી નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા માટે તાકીદ કરાયા. કાંઠા વિસ્તારોમાં ન જવા અને સલામત સ્થળે ખસી જવા લોકોને અનુરોધ. વાપીના દોલધા નદીનો પુલ પાણીમાં ડૂબ્યો. 5 થી 6 ગામો બન્યા સંપર્ક વિહોણા. અરણાએ, આમધા, ઓઝાડા, નલીમદની કુંડામાં ભારે વરસાદ બાદ સ્થિતિ કફોડી. કપરાડામાં 4.5 ઇંચ વરસાદ. ભારે વરસાદને કારણે વાપીમાં લોકો મુશ્કેલીમાં મુકાયા. વાપીના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા તો લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. અહીં દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓના માલને પહોંચ્યું નુકસાન. ભારે વરસાદને પગલે વાપીના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ. કરિયાવાડ વિસ્તારમાં ચોતરફ પાણી જ પાણી. લોકોનું ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. વાપીની અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી. ગુંજન, આનંદનગર વિસ્તારોમાં પાણી ભરાયા. સતત 2 દિવસથી ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં. વલસાડના કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદને પગલે મધુબન ડેમમાં વધી પાણીની આવક. મધુબન ડેમના 1,54,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. જળસ્તર વધતા ડેમના 10 દરવાજા 4.50 મીટર સુધી ખોલવામાં આવ્યા તો દમણગંગા નદી પણ બની તોફાની. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઓરંગા નદી બની તોફાની. કાંઠાના હનુમાન, ભાગડા અને કાશ્મીરના નગરમાં ભરાયા પાણી. તાપીમાં સાર્વત્રિક વરસાદને કારણે તમામ નદીઓ બંને કાંઠે વહેતી થઈ. નદીઓ પૂરના 30 જેટલા લો લેવલ પુલ પરથી વહેવા લાગ્યા પાણી તો નદી કાંઠાના ગામોના સરપંચ અને તલાટીઓને એલર્ટ રહેવા આપવામાં આવી સૂચના. સુરક્ષાને ધ્યાનમાં લેતા પુલ કરાયો બંધ. સુરતની તાપી નદીમાં પૂરની સ્થિતિ. બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ. હરિપુરાથી માંડવીને કોસવી ગામથી જોડે છે કોઝવે. 15 થી વધુ ગામોનો મુખ્ય સંપર્ક તૂટ્યો. કોઝવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો. તાપી જિલ્લામાં 24 કલાકથી ધોધમાર વરસાદને પગલે ડોરવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા અને ઓલન નદી બે કાંઠે. નદીમાં પૂરની સ્થિતિને પગલે વહીવટીતંત્ર એલર્ટ. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જળસ્તર વધવાની પણ સંભાવના. સુરતની મિંજોળા નદી ગાંડી તૂર બની. ઓલપાડમાં અંગરોળ, મહુવા, બારડોલીને થઈ અસર. બારડોલીના કાંઠાના 80 થી વધુ ઘર પાણીમાં ગરકાવ. લોકોએ ઘર વખરી ખસેડવાનું કર્યું શરૂ. સુરતના પર્વતગામ વિસ્તારમાં ભરાયા પાણી. મીઠી ખાડી ઓવરફ્લો થતા ઘૂંટણસમા પાણી ભરાયા. આસપાસની સોસાયટીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. સુરતમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારો પાણીમાં. મીઠી ખાડી ભયજનક લેવલે પહોંચતા 100 લોકોનું કરાયું સ્થળાંતર. ખાડી નજીકના વસાહતોમાં પાણી ભરાતા તંત્ર પણ ચિંતિત. સુરતમાંથી પસાર થતી અંબિકા નદી ગાંડી તૂર બનતા સુરતનો રાજ્ય ધોરીમાર્ગ બંધ. મહુવાથી અનાવલ સજો સ્ટેટ હાઈવે બંધ થતા વાહન ચાલકોને 30 કિલોમીટરનો થઈ રહ્યો છે વધારાનો ફેરો. સુરતના ઉલપાડના કુકણી ગામમાં મકાન ધરાશાયી. કાટમાં નીચે ફસાયેલી 2 મહિલાઓને 2 કલાકની જહેમત બાદ બહાર કઢાઈ. ભરૂચમાં ધોધમાર વરસાદ. શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત. ભરૂચની કીમ નદી 2 કાંઠે વહેતી થઈ. પાણી હાંસોડથી ઉલપાડને જોડતા હાઈવે પર ફરી વળ્યા તો કાર સહિતના નાના વાહનો માટે રસ્તો કરી દેવાયો બંધ. હાંસોડમાં સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમને કરાઈ સજ્જ. નડિયાદ અને નડિયાદ પશ્ચિમને જોડતા શ્રેયસ અને ખોડિયાર રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા. નડિયાદ બહાર જનારા વ્યક્તિઓની વધી મુશ્કેલી. બીજી તરફ જનજીવન પણ બન્યું પ્રભાવિત. ખેડાના યાત્રાધામ ડાકોરમાં પવન સાથે વરસાદ. રણછોડજી મંદિર બહાર ભરાયા પાણી. પાણીમાંથી પસાર થઈને ભક્તો દર્શન કરતા જોવા મળ્યા. ખેડામાં સતત વરસાદથી ઘણા વિસ્તારો પાણીમાં. ખેડાનું નડિયાદ પણ જળબંબાકાર. બારીવાડ, પિંજ, ભાગોળ, દેસાઈ વાગામાં પણ પાણી ભરાયા તો ખોડિયાર રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા 7 ઇંચ વરસાદ બાદ શહેર 2 ભાગમાં વહેંચાયેલું જોવા. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. બાર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો તો જિલ્લાની નદી નાળામાં નવા નીરની આવક શરૂ. જ્યારે બારનો શણગાલનો ચેકડેમ ઓવરફ્લો. ભારે વરસાદને પગલે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. નિકલ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફનો રોડ તૂટતા વાહન ચાલકોને હાલાકી. કોમન પ્લોટમાં પાર્ક કરાયેલ કાર પણ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી.
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે ખોલી પ્રિમોન્સૂનની પોલ. શહેરના નિકોલમાં વાહન પાર્કિંગ માટે બનાવેલ પ્લોટ પણ પાણીમાં ડૂબ્યા. પ્લોટમાં પાર્ક કરાયેલ વાહનો બહાર કાઢવાની પણ નથી કોઈ વ્યવસ્થા. વાહન ચાલકોને પડી ભારે હાલાકી. માત્ર 2-4 ઇંચ વરસાદમાં અમદાવાદના નોબલનગર પાસે બેસી ગયો રોડ. રોડ બેસી જતા કારણે રિક્ષા ફસાઈ, બંને વાહનોમાં ભારે નુકસાન. અમદાવાદમાં 1 કલાકમાં 1-3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી. નરોડા ઓઢવમાં 3 અને કોતરપુરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી. સુરત માંગરોળ તાલુકાના વસરાવી ગામેથી પસાર થતી ટોકડી નદી ભયજનક સપાટી પર પહોંચી. ન્યૂઝ 18 ગુજરાતીના એક દર્શકે મોકલ્યું ભયજનક સપાટીએ વહેતી નદીનો વીડિયો. વરસાદ યથાવત રહે તો ગ્રામજનોમાં પૂરનો ભય. ભરૂચના એક દર્શકે ન્યૂઝ 18 ગુજરાતીને શહેરના રસ્તા ઉપર ભરાયેલા પાણીનો વીડિયો મોકલ્યો. ચારે તરફ ભરાયેલા પાણીની વચ્ચેથી પસાર થવા માટે લોકો થયા મજબૂર. ગીર સોમનાથના દરિયાકાંઠામાં 3 મકાનો ધરાશાયી. 4 સેકન્ડમાં 1 મકાનની દીવાલ ધરાશાયી થઈ ઘટનામાં જાનહાનિ ટળી. મુંબઈના ભીવંડી વિસ્તારમાં ભારે વરસાદથી ભરાયા પાણી. ભીવંડીમાં વોટર લોગિંગની સમસ્યા સર્જાતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી. મુંબઈના વાઘોલી વિસ્તારમાં રસ્તા ઉપર ફરી વળ્યા પાણી. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી. રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. મહારાષ્ટ્રના પુણેમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત. ઉપરવાસના પાણી પુણેના કામશેઠ વિસ્તારમાં આવી જતા પૂરની સ્થિતિ સર્જાઈ. પશુઓનું પણ કરાયું રેસ્ક્યુ. મહારાષ્ટ્રના પુણેમાં વરસાદી પાણી આવી જતા પૂરની સ્થિતિ સર્જાય. પાણી ઘરોમાં ઘૂસી જતા 250 પરિવારના ખાસ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. તો ઘરમાં કમર સુધી પાણી ભરાઈ જતા ઘરવખરી પણ પાણીમાં તણાઈ. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી. નાસિક, પુણે, કોલ્હાપુર, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં મુશળધાર વરસાદની આગાહી. વરસાદની આગાહીને લઈને લોકોને કરી દેવાયા એલર્ટ. મુંબઈમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ. માયનગરીમાં ઠેર ઠેર ભરાયા પાણી. તો ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પડી હાલાકી. ઠેર ઠેર જોવા મળ્યા ટ્રાફિક જામના દ્રશ્યો. મહારાષ્ટ્રના નાસિકમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદને પગલે નાસિકના ત્રંબકેશ્વર મંદિરમાં ફરી વળ્યા પાણી. શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિરે પહોંચેલા ભક્તોને વરસાદ હાલાકી. મુંબઈના અંધેરી વિસ્તારમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી. નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત. મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ. ભારે વરસાદથી અંડરબ્રિજમાં ભરાયા પાણી. વાહન ચાલકોને ભારે હાલાકી. મુંબઈના સાયન વિસ્તારના હાલ બેહાલ. રસ્તા પર પાણી ભરાવાના કારણે લોકો કરી રહ્યા છે મુશ્કેલીઓનો સામનો. તો વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી નડી રહી છે. મુંબઈમાં ધોધમાર વરસાદ. અનેક વિસ્તારમાં ભરાયા પાણી. 2 દિવસ ભારે વરસાદની આગાહી. પાલઘર, જોગેશ્વરી વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરતા રસ્તા ઉપર ફરી વળ્યા પાણી. રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર થયો બાધિત. મુંબઈના થાણે વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા. રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી. સવારના સમયે ઓફિસે જતા લોકો અધવચ્ચે અટવાયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. મુંબઈના કાંદિવલી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદ વરસતા લોકોના ઘરોમાં પાણી ભરાયા. લોકોએ જાત મહેનતે ઘરની બહાર પાણી કાઢવા પડ્યા. તો ઘરમાં પાણી ભરાઈ જતા સામગ્રી પણ પાણીમાં તણાઈ. મુંબઈના મલાડ વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ ભરાયા પાણી. પાણી ભરાઈ જતા લોકોને હાલાકી. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ રસ્તામાં અટવાયા. રેલવે સ્ટેશન પર જામી લોકોની ભીડ. ઓડિશાના મલકાનગરીમાં ભારે વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત. ભારે વરસાદને પગલે નદીઓમાં આવ્યા ઘોડાપુર. તો બ્રિજ પરથી વહી રહ્યા છે 2 ફૂટ જેટલા પાણી. લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. પાણી જોવા ઉમટેલા લોકોને રોકવા સ્થળ પર નથી હાજર કોઈ ગાર્ડ કે પોલીસ જવાન. તો લોકો પણ જીવના જોખમને પાણી વહેતા છે ત્યાં પણ આનંદ લેતા જોવા મળ્યા. સમાચારનો દોર આગળ પણ યથાવત રહેશે આ બ્રેક બાદ. બ્રેકબાદ સમાચારમાં આગળ વધી. વડોદરાના રેલવે સ્ટેશન પર શોર્ટ સર્કિટ. વરસાદી પાણીના કારણે શોર્ટ સર્કિટ થયાનું તારણ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે 4th દિવસે પણ ખોરવાઈ ટ્રેન વ્યવસ્થા. ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનને નજીકના સ્ટેશન પર અટકાવી દેવાઈ. અમદાવાદથી વડોદરા, ગાંધીનગર અને આણંદથી લોકલ મેમુ ટ્રેન રદ કરાઈ. ભારે વરસાદથી અમદાવાદ, મુંબઈ 9 સહિત કુલ 18 ફ્લાઇટ મોડી પડી. એરપોર્ટ પર મુસાફરો અટવાયા. તો સુરતમાં ભારે વરસાદથી 3 ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ. અમદાવાદમાં બાંધકામ સાઇટ્સમાં મ્યુનિસિપલ મેલેરિયાના વિભાગના દરોડા. બાંધકામ સાઇટ્સને 34 લાખનો ફટકારાયો દંડ. તો રહેણાંક વિસ્તારમાં 2,929 લોકોને નોટિસ ફટકારાઈ. 85,000 ચાર્જ પણ વસૂલાયો.
પાટણના રાધનપુરમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની સભામાં યોજાઈ, જેમાં આગામી દિવસોમાં રાધનપુર વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો મુખ્ય રહ્યો. તો બેઠકમાં જ્ઞાનીબહેન ઠાકુરે અલ્પેશ ઠાકુર પર કર્યા પ્રહાર. ગુજરાતમાં ભારે વરસાદથી મગફળીના પાકને નુકસાન થવાની શક્યતા. ગુજરાતમાં 53.87 લાખ હેક્ટરમાં મગફળીની બમ્પર વાવણી થઈ. રાજ્યના ખેતીવાડી નિયામકે ખેડૂતોએ શું કાળજી રાખવી જોઈએ તે અંગે માર્ગદર્શિકા જાહેર કરી. છઠ્ઠા પગારપંચ મેળવતા રાજ્ય સરકારના 19,000થી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને કુલ 12% મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે. તેનું ચૂકવણું ઓગસ્ટ માસના પગાર ભથ્થામાં અથવા તો પેન્શનમાં થશે. બે તબક્કામાં ભથ્થાનો વધારો અમલી બનશે. 9 ઓગસ્ટથી ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ થશે ઠપ. રાજ્યના વિજ્ઞાન અને પ્રાયોગિક વિભાગે 9 ઓગસ્ટે રાત્રે 8 વાગ્યા પછી તમામ વિભાગને ઓનલાઈન સેવા બંધ કરવા કર્યો આદેશ. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં રિપેરિંગનું કામ શરૂ કરવાનું હોવાથી 3 દિવસ તમામ સેવાઓ રહેશે બંધ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક શિક્ષિત આદિવાસી બેરોજગાર યુવાનોને નથી મળી રહી રોજગારી. નર્મદામાં યોજાયેલ એક કાર્યક્રમમાં ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ ખોલી સરકારની સ્થાનિક લોકોને રોજગારી આપવાના દાવાની પોલ. કહ્યું કેવડિયામાં બહારથી માણસો લાવી સોંપાઈ રહ્યું છે કામ. અમદાવાદમાં વકરી રહેલા રોગચાળા વચ્ચે એમસીનું હેલ્થ વિભાગ થયું સક્રિય. શહેરના 35 એકમોમાં દરોડા પાડી હજારો કિલો ખાદ્ય વસ્તુઓનો જથ્થો નાશ કરવામાં આવ્યો. 35 વાનગીઓના નમૂના તપાસ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. અમદાવાદમાં 36 કિલોમીટરનો મેટ્રો રૂટ બિસ્માર હાલતમાં. થલતેજ અને અમરેવાડીની હાલત સૌથી ખરાબ. મેટ્રો રૂટ પર રોડ બનાવવાની જવાબદારી મેટ્રો અધિકારીઓની, પણ છતાં ટકોર છતાં અધિકારીઓ નથી સુધર્યા હોવાનું એએમસીએ ગામ ગાયું. ભાવિ પડકારોને ઝીલવા માટે સરકારી બેન્કો આધુનિક ટેકનોલોજી અપનાવશે. ખાનગી અને વિદેશી બેન્કો સામે ટકી રહેવા માટે સહકારી બેન્કોએ આધુનિકતાનો સ્વીકાર કરવો પડશે. આધુનિક ટેકનોલોજીથી બેન્કના કામમાં રહેશે પારદર્શિતા. અમદાવાદમાં પોલીસ સ્ટેશનોમાં હવે મહિલા પોલીસ સિબોર્ડી થશે રચના. છેડતીના બનાવો રોકવા માટે પોલીસ વિભાગનો અનોખો પ્રયાસ. શાળા કોલેજ મોલ પર વોચ ગોઠવી ફરિયાદ પેટીઓ પણ મુકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1500 કર્મચારીઓ લેશે 108માં ફર્સ્ટ એઇડની તાલીમ. છેલ્લા 12 મહિનામાં ફરજ દરમિયાન 8 કર્મચારીઓના મોત થતા કમિશનરે લીધો નિર્ણય. ફરજ દરમિયાન આકસ્મિક સંજોગોમાં સારવાર મળી રહે તે હેતુથી અપાશે તાલીમ. થિયેટરમાં ફિલ્મ પહેલા પોસ્કોના કાયદાની જાહેરાત બતાવવાની માંગ કરતી હાઈકોર્ટમાં થઈ પીઆઈએલ. સામાન્ય નાગરિકોને અત્યંત ગંભીર મુદ્દે સંવેદનશીલ બનાવવાની માંગ સાથે કરાઈ પીઆઈએલ. રાજ્યના ગૃહમંત્રાલય પક્ષકાર તરીકે જોડાયા. ગણેશ સ્થાપનાની સાથે જ વિસર્જન સરઘસની ફરજિયાત અરજી કરવાની રહેશે. ગણેશોત્સવ પૂર્વે પોલીસે ગણેશ મંડળોને કર્યા તાકીદ. તો સાથે જ પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિ બનાવવા પણ કરાઈ અપીલ. દશેરા, દિવાળી અને ક્રિસમસમાં ટ્રેનોમાં થતા લાંબા વેઇટિંગ લિસ્ટને ધ્યાનમાં રાખીને રેલવે દોડાવશે 22 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી વિશેષ હોલીડે ટ્રેન. ગાંધીધામ ભાગલપુર એક્સપ્રેસ અને ગાંધીધામ સુલતાનપુર એક્સપ્રેસ ટ્રેનની કરાઈ જાહેરાત. ડિપ્લોમા ઇજનેરીમાં ખાલી પડેલી 39,000 બેઠક માટે 10મી પછી ઓફલાઈન રાઉન્ડ શરૂ થશે. ડિગ્રી માટે 5 ઓગસ્ટથી કાર્યક્રમ શરૂ થતો હોવાથી ડિપ્લોમા માટે 10મી રાઉન્ડ યોજવામાં આવશે. દિવંગત કાંતિ ભટ્ટને પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ. વાચક જગતને પડશે મોટી ખોટ. પીએમ વર્તમાન પત્રકારિતા વાંચતું ગુજરાત સમૃદ્ધ બન્યું. સદગતની આત્માની શાંતિ માટે પીએમએ કરી પ્રાર્થના. પત્રકાર અને લેખક કાંતિ ભટ્ટનું નિધન. હૃદયરોગના હુમલાથી થયું નિધન. મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ 15 જુલાઈ 1931માં ભાવનગરના સચરા ગામે થયો હતો. તેમનો જન્મ 1966માં મુંબઈમાં કાંતિ ભટ્ટ પત્રકારિત્વમાં જોડાયા. સોમનાથ મંદિરમાં કળશ સોનાથી મઢવા માટે 325 દાતાઓ નોંધાયા. કળશને સુવર્ણ બનાવવા દાતાઓ માટે કળશના આકાર પ્રમાણે 3 યોજના જાહેર કરાઈ. 1 વર્ષમાં મંદિરના કળશોને સુવર્ણથી મઢવાની કામગીરી પૂર્ણ થશે. ટ્રસ્ટ પાસે હાલ 6 કિલો સોનું હાથ ઉપર. ગુજરાતમાં ગ્રીન કવરને વધારવા 10 કરોડના વૃક્ષોનું કરાશે ઉછેર. ગ્રીન ગુજરાત માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે સ્પર્ધા શરૂ કરવા મુખ્યમંત્રી રૂપાણીનું આહવાન. કહ્યું આજે વૃક્ષ નહીં વાવીએ તો આવનારી પેઢી માફ નહીં કરે. અરવલ્લીથી 23 જેટલા લોકો અમરનાથ યાત્રાએ ગયા. તેઓ જેઓને શ્રીનગરથી જમ્મુ પરત ફરવું પડી રહ્યું છે. સુરક્ષાના કારણોસર જમ્મુ કાશ્મીરમાં સેનાનો કાફલો ખડકી દેવાતા અમરનાથ યાત્રાએ ગયેલા યાત્રીઓના પરિવારજનોમાં પ્રસરી ચિંતા. 400 ગુજરાતીઓએ અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન રદ કર્યું. અમરનાથ યાત્રાએ જવા ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવ્યું. યાત્રાને લઈને ગુજરાત સરકાર સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં. 70 ગુજરાતી શ્રદ્ધાળુઓ શ્રીનગરમાં અટવાયા. અમરનાથ યાત્રિકો પાસેથી પાણી નાસ્તાની બમણી રકમ વસૂલાઈ. તો કાશ્મીરના ખીણ પ્રદેશમાં આર્મીના કોન્વોય વગર પ્રવાસીઓને બહાર જવા પર કરાઈ મનાઈ. દર્શન ન થતા યાત્રાળુઓમાં નિરાશા. સોનીપતના દહીસરમાં એક પિતાએ પોતાની જ પુત્રીને ઉતારી મોતને ઘાટ. પુત્રી પ્રેમ
વિવાહ કરવા માંગતી હતી અને સાથે જ વારંવાર પિતાની બેઇજ્જતી કરતી હતી, જેને લઈને પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાની ફરિયાદ ખુદ માતાએ નોંધાવી. આરોપીને પોલીસે ધરપકડ કરી લીધી. બિહારમાં પોલીસને નવાદાના સિરદલામાં આવેલ ખુરહા ગામમાંથી હથિયારો સહિત વિસ્ફોટકોનો જખીરો જપ્ત કર્યો, તો પોલીસે સર્યુપ્રસાદના ઘરે છાપો મારતા મોટી સંખ્યામાં સામગ્રી જપ્ત કરાઈ. આ તમામ સામગ્રીઓને જંગલમાં નક્સલીઓને સપ્લાય કરવાની હતી. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની ઘુસણખોરો પર સેનાની કાર્યવાહી. પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ પર કર્યું ફાયરિંગ. 5-7 પાકિસ્તાની બેટના કમાન્ડો આતંકવાદી ઠાર. કરન સેક્ટરમાં કરી રહ્યા હતા ઘુસણખોરીનો પ્રયાસ. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 35 હટાવવાની આશંકાને પગલે કાશ્મીરમાં તંગદિલી વધી. અમરનાથ યાત્રિકોને સૈન્યની મદદથી એરલિફ્ટ કરી પાછા લાવવા કવાયત શરૂ થઈ, તો સુપ્રીમ કોર્ટમાં આ મહિને 35 અંગે સુનાવણીની સંભાવના. કાશ્મીર પર સરકારની એડવાઇઝરીથી લોકો ભયભીત હોવાનો કોંગ્રેસનો દાવો. સાથે કોંગ્રેસે કહ્યું કાશ્મીરની સ્થિતિ પર પીએમ મોદી સંસદમાં જવાબ આપે. ભાજપ કાશ્મીરની સ્થિતિનો લાભ અન્ય રાજ્યોની ચૂંટણીમાં લેવા માંગે છે, તેમ પણ કરાયા આક્ષેપો. દેશમાં 3 તલાક પર કાયદો બન્યા બાદ થોડા જ દિવસોમાં સુપોલમાં એક મહિલાને તેના પતિએ બહારથી ફોન કરી 3 તલાક આપી દીધા. 10 દિવસ અગાઉ 2 દીકરીઓને જન્મ આપતા તેના પતિએ મોડી રાત્રે ફોન પર જ આપી દીધા 3 તલાક અને રાતે ઘરેથી કાઢી મૂકી. ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી સીબીઆઈએ સીતાપુર જેલમાં સેંગરની પૂછપરછ કરી. પીડિતોને ન્યુમોનિયા થતા આરોપીની સ્થિતિ નાજુક, તો સેંગરના 3 બંદૂકોના લાયસન્સ પણ કરી દેવાયા રદ. આરબીઆઈએ કુલ 7 બેંકને 11 કરોડનો દંડ ફટકાર્યો. બેંકોએ કરંટ એકાઉન્ટ ખોલવા અંગેના રિઝર્વ બેંકના ધારાધોરણોનો ભંગ કર્યો હોવાથી દંડ ફટકારવામાં આવ્યો, તો પંજાબ નેશનલ બેંકને પણ કિંગફિશર એરલાઇન્સ એકાઉન્ટ મુદ્દે 50 લાખનો દંડ. સ્ટેટ બેંક ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન અપેક્ષા કરતા ઓછો નફો દર્શાવ્યો. બેંકની બગડતી નાણાકીય હાલત અંગે ચેરમેન રજનીકુમારે કહ્યું કે હવે ભગવાન ભરોસે છે. લોકસભામાં અત્યાર સુધીનું સૌથી વધુ 132% કામકાજ થયું. અનેક બિલનો વિરોધ કરાયો, તેમ છતાં લોકસભામાં 35 દિવસમાં 26 બિલ પસાર થયા અને પહેલીવાર લોકસભામાં પહેલા સત્રમાં પસાર થનારા બિલોની સંખ્યા અને સૌથી વધુ કામકાજનો રેકોર્ડ સર્જાયો. સોના ચાંદીના ભાવ હજુ આસમાને પહોંચે તેવી શક્યતા. સોનાનો ભાવ 37,500 સુધી પહોંચે તેવી શક્યતા. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લઈને ભાવમાં સતત વધારો. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં નેશનલ મેડિકલ બિલ પાસ કરવાના વિરોધમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સને કેન્દ્ર સરકારની ચેતવણી. કહ્યું કામ પર પાછા ફરો નહીં તો લેવાશે પગલાં, તો કેટલાક ડોક્ટર્સને આપવામાં આવી નોટિસ. ભારત સરકારે વસ્તી ગણતરી રજીસ્ટર અપડેટ કરવાનો કર્યો નિર્ણય. 3 તબક્કામાં યોજાશે. 1 એપ્રિલ 2020થી શરૂ થનાર વસ્તી ગણતરી. તો સરકારી કર્મચારીઓ ઘરે ઘરે જઈને કુટુંબના સભ્યોને આર્થિક આધાર અંગે મેળવવો પડશે તાગ. પ્રથમ વખત ફોન અને બેંકના ખાતાની પણ મેળવાશે માહિતી. એમપીના યમુનાનગરમાં લોકોએ એક બદમાશને દોડાવી માર્યો માર. લોકોએ આરોપ હતો કે બાળક ચોર ગેંગનો સાગરિત છે, જેણે અગાઉ એક 10 વર્ષીય બાળકની સાથે અશ્લીર છેડછાડ કરી હતી. રાત્રે ખોફનાક સાજીશને અંજામ આપતા લોકોએ પકડી પાડ્યો. ઉત્તરકાશીથી 180 કિલોમીટર દૂર પરોલા બ્લોકના સબડિયાર હજુ પણ પોતાના મૂળભૂત સુવિધાઓથી વંચિત જોવા મળ્યો. 8 ગામ વડિયારના લોકો નદી નાળા અને જંગલોના રસ્તે ચાલવા મજબૂર, તો વરસાદના દિવસોમાં પોતાના જીવને જોખમમાં નાખીને પોતાની દિનચર્યા કરવાની લોકોની બની નિયત. બદ્રીનાથ ધામ પહેલા 2 કિલોમીટરની અગાઉ કંચનગંગામાં વધતા જળસ્તર ફરી એકવાર. બદ્રીનાથ હાઇવે પર 4 કલાક માટે બંધ પડતા પાઇપ નાખી ખોલવો પડ્યો માર્ગ, જેના કારણે ફરી એકવાર બદ્રીનાથ હાઇવે પર વાહનોની અવરજવર શરૂ કરી દેવાય. બીઆરઓએ કલાકોની ભારે જહેમત બાદ બદ્રીનાથ હાઇવે ખોલ્યો. મોડી રાત્રે જળસ્તર વધતા માર્ગ ફરી બંધ થઈ ગયો હતો, જ્યાં હિમપાઇપ નાખીને પાણી ડાયવર્ટ કરી જેસીબીથી કામગીરી હાથ ધરાઈ. ઋષિકેશમાં હાઇકોર્ટે આપેલા આદેશની સતત અનદેખી થતી હોવાનું આવ્યું બહાર. ખુલ્લેઆમ પોલીથીનનો પ્રયોગ લોકો કરતા હજુ પણ જોવા મળ્યા, જેનાથી ગંગા વધુ પ્રદૂષિત થઈ રહી છે, તો જિલ્લાધિકારીએ નગર નિગમને આપ્યા આદેશ. જલ્દી પોલીથીન પર પ્રતિબંધ કડક પડે તેનો કરાય અમલ.